દેખાય છે રાઉન્ડ આવેલું છે એમાં વાર લખેલા છે. પહેલો છે રવિવાર, પછી છે સોમવાર, એના પછી મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. કેટલા વાર છે? વાર છે કુલ સાત. એટલે કે અઠવાડિયામાં કેટલા વાર આવે? સાત. તો એના વિશે આજે આપણે જોઈશું. તો પહેલા દિન હે રવિવાર, પહેલા દિન હે રવિવાર, પહેલો દિવસ કયો છે? રવિવારનો. ઇસકે બાદ હે આતા સોમવાર, અને રવિવાર પછી શું આવે છે? સોમવાર. તો પહેલા દિન હે રવિવાર, ઇસકે બાદ હે સોમવાર, અને એના પછી સોમવાર આવે છે. સોમવાર કે બાદ મંગળવાર, અને સોમવાર પછી મંગળવાર. ઇસકે બાદ હે બુધવાર, સોમવાર પછી શું આવે છે? મંગળવાર, અને મંગળવાર પછી આવે છે બુધવાર. અગલા દિન હે ગુરુવાર, બુધવાર પછી ગુરુવાર, બુધવાર પછીનો કયો દિવસ આવે છે? ગુરુવારનો. તો અગલા દિન હે ગુરુવાર, બુધવારનો બુધવાર પછીનો દિવસ છે ગુરુવાર. બાદ મે આતા શુક્રવાર, અને પછી કયો વાર આવે છે? શુક્રવાર. બાદ મે આતા શુક્રવાર. ઇસકે બાદ હે શનિવાર, અને શુક્રવાર પછી શું આવે છે? શનિવાર. ઇસકે બાદ હે શનિવાર, તેના પછી આવે છે શનિવાર. ફિર સે આતા રવિવાર, અને ફરીથી પાછો કયો વાર આવી જાય છે? રવિવાર. ફિર સે આતા રવિવાર, એના પછી પાછો ફરીથી આવે છે રવિવાર. રવિવાર છુટ્ટી કા વાર, અને રવિવારે શું હોય છે? રજા. રવિવારે શેનો વાર હોય છે? રજાનો. એટલે કે છુટ્ટી કા વાર, રવિવાર છુટ્ટી કા વાર, રવિવારે રજાનો દિવસ હોય છે. રવિવાર એટલે કે રજાનો વાર. સાત દિનો કા હે સપ્તાહ, કેટલા દિવસનો સપ્તાહ છે? સપ્તાહ એટલે કે અઠવાડિયું કેટલા દિવસનું હોય છે? સાત દિવસનું. અને સાત દિવસમાં કેટલા વાર? સાત. તો પહેલો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ઓર શનિવાર. તો પહેલા દિન હે રવિવાર, ઇસકે બાદ હે સોમવાર, સોમવાર કે બાદ મંગળવાર, ઓર ઇસકે બાદ હે બુધવાર. અગલા દિન હે કોનસા? ગુરુવાર. બાદ મે આતા ગુરુવાર કે બાદ શુક્રવાર. ઇસકે બાદ હે શનિવાર, ઓર શનિવાર કે બાદ ફિર સે કે આતા? રવિવાર. રવિવાર છુટ્ટી કા વાર. સાત દિનો કા હે સપ્તાહ. તો અહીંયા આપણને અઠવાડિયાના દિવસો અને વાર વિશે શીખવવામાં આવ્યું છે. હવે આગળ સ્વાધ્યાય. એમાં સ્વાધ્યાયમાં આપણે પહેલાં જોઈશું, પહેલો પ્રશ્ન છે અનુલેખન, એમાં આપણને વારના નામ આપ્યા છે. તો વારના નામ આપેલા છે એનું અનુલેખન, એટલે કે સરસ મજાના અક્ષરે નીચે લાઈન આપેલી છે તેના નીચે લખવાનું છે. મારી સાથે સાથે લખજો. અહીંયા પહેલું છે રવિવાર, અહીંયા લખીશું લાઈનમાં રવિવાર. પહેલો શબ્દ શું લખીશું? રવિવાર. પછી છે સોમવાર, અહીંયા લખીશું સોમવાર. એના પછી લખીશું મંગળવાર, અહીંયા લખીશું
सोमवार, अगला दिन है गुरुवार, बाद में आता शुक्रवार, इसके बाद है शनिवार, फिर से आता रविवार, रविवार छुट्टी का वार, सात